కరోనాని మహమ్మారిని వచ్చేసరి లాక్డౌన్ పరిస్థితిలో తక్షణ విద్యాలయ బాడిన ఆన్లైన్ శిక్షణ కార్యము હું આણંદ બળદેવન આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે ધોરણ 9 વિષય ગણિત ચેપ્ટર નંબર 2 બહુપદીઓની અંદર જો નિત્ય સમૂહ વિશે અભ્યાસ કરીશું. આપણે ચેપ્ટર નંબર 1 ની અંદર પણ શીખી ગયા છે છતો પૂર્વ જ્ઞાન ચકાસી લઈએ તો જુઓ નિત્ય સમૂહ એક છે એક્સ પ્લસ વાય એનો સ્ક્વેર બરાબર એનું વિસ્તરણ શું થાય તો અહીંયા જો જો તમને સીધે સીધું ડાયરેક્ટ સૂત્ર ખબર ન પડે તો અહીંયા એક્સ પ્લસ વાય છે એક્સ પ્લસ વાય અને બે વખત લખી શકો કારણ કે અહીંયા એનો સ્ક્વેર છે. બે નો સ્ક્વેર હોય તો કઈ રીતે લખાય? બે ગુણ્યા બે એમ લખાય. તો અહીંયા એક્સ પ્લસ વાય એનો સ્ક્વેર છે એટલે એક્સ પ્લસ વાય એમ લખી શકાય. હવે જો પ્રથમ પદ નો ગુણાકાર કૌંસ જોડે કરવાનો એટલે કે પેલા એક્સ નો ગુણાકાર એક્સ પ્લસ વાય જોડે કરવાનો. પેલા એક્સ નો ગુણાકાર એક્સ પ્લસ વાય જોડે કર્યો પછી અહીંયા જુઓ વાય નો ગુણાકાર એક્સ પ્લસ વાય જોડે કરવાનો છે તો અહીંયા પ્લસ વાય નો ગુણાકાર એક્સ પ્લસ વાય જોડે બરાબર. હવે જો અહીંયા પહેલા પદ એટલે કે એક્સ નો ગુણાકાર એક્સ જોડે થાય પછી એક્સ નો ગુણાકાર વાય જોડે થાય તો જો અહીં એક્સ ગુણ્યા એક્સ એક્સ સ્ક્વેર થાય પછી એક્સ નો ગુણાકાર વાય જોડે કરીએ બંને પ્લસ છે એટલે પ્લસ ની નિશાની આવે એક્સ ગુણ્યા વાય એક્સ વાય થાય બંને જો પ્લસ છે એટલે પ્લસ ની નિશાની આવવાની એક્સ ગુણ્યા વાય અથવા તો વાય ગુણ્યા એક્સ શું થાય એક્સ વાય થાય પછી પ્લસ પ્લસ છે એટલે પ્લસ ની નિશાની આવે વાય ગુણ્યા વાય વાય સ્ક્વેર થાય. હવે જો અહીં એક્સ વાય કેટલી વાર છે બે વાર છે માટે એક્સ સ્ક્વેર પ્લસ એક્સ વાય પ્લસ એક્સ વાય કેટલા થાય ટુ એક્સ વાય પ્લસ વાય સ્ક્વેર. જો એક્સ પ્લસ વાય ના સ્ક્વેર નું વિસ્તરણ શું થાય એક્સ સ્ક્વેર પ્લસ ટુ એક્સ વાય પ્લસ વાય સ્ક્વેર. હવે જોઈએ નિત્ય સમ બીજું. અહીંયા જો એક્સ માઇનસ વાય એનો સ્ક્વેર છે અને એક્સ પ્લસ વાય નો સ્ક્વેર હતો. ખાસ ધ્યાન રાખો મિત્રો અહીંયા મોટા ભાગના જે છોકરાઓ છે આ જે પ્લસ ટુ એક્સ વાય અને માઇનસ ટુ એક્સ વાય માં ભૂલ પડે છે બરાબર. તો અહીંયા જો તમને કદાચ સૂત્ર ની અંદર તમે લખ્યું છે અને તમને એવું લાગે કોઈ કન્ફ્યુઝન છે તો તમે આ પ્રમાણે એનું વિસ્તરણ કરીને સૂત્ર બનાવી શકો છો બરાબર. હવે જો એક્સ માઇનસ વાય એનો સ્ક્વેર છે તો એક્સ માઇનસ વાય એનો સ્ક્વેર છે એટલે કે એક્સ માઇનસ વાય કેટલી વખત લખાય બે વખત લખાય બરાબર. કારણ કે એક્સ માઇનસ વાય નો સ્ક્વેર છે. હવે જો પેલા એક્સ નો ગુણાકાર એક્સ માઇનસ વાય જોડે કરીએ તો એક્સ નો ગુણાકાર એક્સ માઇનસ વાય જોડે કરીએ તો શું થાય એક્સ નો ગુણાકાર એક્સ માઇનસ વાય જોડે પછી જો માઇનસ વાય નો ગુણાકાર એક્સ માઇનસ વાય જોડે કરવાનો છે તો અહીંયા માઇનસ વાય નો ગુણાકાર એક્સ માઇનસ વાય સાથે. હવે જો એક્સ નો ગુણાકાર એક્સ જોડે કરીએ તો શું થાય એક્સ નો ગુણાકાર એક્સ જોડે કરીએ તો એક્સ ગુણ્યા એક્સ એક્સ નો સ્ક્વેર થાય પછી એક્સ નો ગુણાકાર માઇનસ વાય જોડે કરીએ. આ પ્લસ છે માઇનસ છે પેલા ચિહ્નો નો ગુણાકાર કરવાનો તો પ્લસ માઇનસ શું થાય માઇનસ એક્સ ગુણ્યા વાય એક્સ વાય થાય. હવે જો માઇનસ વાય એનો ગુણાકાર પ્લસ એક્સ જોડે તો માઇનસ પ્લસ માઇનસ એક્સ ગુણ્યા વાય એક્સ વાય પછી જો માઇનસ વાય છે એનો ગુણાકાર માઇનસ વાય જોડે માઇનસ માઇનસ પ્લસ વાય ગુણ્યા વાય વાય સ્ક્વેર થાય. જે પ્રમાણે અહીંયા પહેલા પદ નો ગુણાકાર પ્રથમ પદ જોડે કરે એ જ પ્રમાણે એક્સ નો ગુણાકાર બીજા પદ જોડે કરે એ જ પ્રમાણે પેલા ની અંદર પણ કરવાનું છે બરાબર.
એટલે કે y નો ગુણાકાર પહેલા x જોડે કરવાનો છે એટલે માઇનસ એક્સ વાય થાય, પછી માઇનસ વાય નો ગુણાકાર માઇનસ વાય જોડે કરવાનો એટલે પ્લસ વાય સ્ક્વેર થાય. હવે જો અહીંયા માઇનસ એક્સ વાય છે માઇનસ એક્સ વાય છે તો શું થાય, એક્સ સ્ક્વેર માઇનસ એક્સ વાય માઇનસ એક્સ વાય, એટલે બંનેનો સરવાળો કરીએ તો શું થાય માઇનસ ટુ એક્સ વાય પ્લસ વાય સ્ક્વેર. તો એક્સ માઇનસ વાય સ્ક્વેર એનું વિસ્તરણ શું થાય, એક્સ સ્ક્વેર માઇનસ ટુ એક્સ વાય પ્લસ વાય સ્ક્વેર. બરાબર. જો હવે ત્રીજો ઇક્વેશન છે એક્સ માઇનસ વાય એક્સ પ્લસ વાય, એક વખત માઇનસ હોય એક વખત પ્લસ હોય. અહીંયા જો આ જો નિત્યસમ તમને સંપૂર્ણ સમજ હોય, નિત્યસમ તમને આવડતા હોય તો કોઈ પણ દાખલાની સરળતાથી ગણતરી કરી શકાય, એટલા માટે નિત્યસમ નો ઉપયોગ થાય છે. બરાબર. અહીંયા એક્સ માઇનસ વાય છે એક્સ પ્લસ વાય છે, તો જો એક્સ માઇનસ વાય એક્સ પ્લસ વાય, એક વખત માઇનસ છે એક વખત પ્લસ છે. તો અહીંયા જો તમે ગુણાકારની રીતે પણ લાવી શકો છો તો પેલા એક્સ નો ગુણાકાર કયા પદ જોડે થાય, એક્સ જોડે થાય, એક્સ પ્લસ વાય જોડે થાય. તો અહીંયા જો એક્સ નો ગુણાકાર એક્સ પ્લસ વાય જોડે કરીએ, પછી જો એક્સ નો ગુણાકાર એક્સ પ્લસ વાય જોડે કર્યો, પછી આપણે વાય નો ગુણાકાર, વાય કેવો છે માઇનસ, તો માઇનસ વાય નો ગુણાકાર એક્સ પ્લસ વાય જોડે કરવાનો છે. તો માઇનસ વાય નો ગુણાકાર એક્સ પ્લસ વાય સાથે કરવાનો. હવે જોઈએ કે પેલા એક્સ નો ગુણાકાર એક્સ જોડે કરીએ તો શું થાય, એક્સ ગુણ્યા એક્સ એક્સ સ્ક્વેર થાય, પછી એક્સ નો ગુણાકાર વાય જોડે કરીએ, એક્સ પણ પ્લસ છે વાય પણ પ્લસ છે, તો એક્સ એક્સ ગુણ્યા વાય બંને પ્લસ છે, નિશાની પ્લસ ની જ આવે, એક્સ ગુણ્યા વાય શું થાય એક્સ વાય થાય. હવે જો માઇનસ વાય નો ગુણાકાર એક્સ જોડે કરવાનો છે તો અહીંયા માઇનસ વાય નો ગુણાકાર એક્સ જોડે કરીએ તો શું થાય, માઇનસ એક્સ વાય, પછી માઇનસ વાય નો ગુણાકાર પ્લસ વાય જોડે કરવાનો છે, આ માઇનસ છે આ પ્લસ છે, તો માઇનસ પ્લસ નિશાની માઇનસ ની, માઇનસ પ્લસ માઇનસ વાય ગુણ્યા વાય વાય સ્ક્વેર થાય. હવે જો અહીંયા પ્લસ એક્સ વાય છે અને માઇનસ એક્સ વાય છે, કેન્સલ કરી દઈએ, વધેશું તો અહીંયા જોઈએ એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર. બરાબર. તો એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર નું વિસ્તરણ શું થાય, તો એક્સ માઇનસ વાય એક્સ પ્લસ વાય, અને એક્સ માઇનસ વાય એક્સ પ્લસ વાય પરથી સૂત્ર બને છે કે એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર. બરાબર. તો મિત્રો અહીંયા જો તમને આ નિત્ય સમૂહ ની અંદર સંપૂર્ણ સમાજ પડી ગયા છે. હવે એક નિત્ય સમ જોઈએ અને સ્વાધ્યાય 2.5 ની અંદર પ્રશ્ન નંબર 1 ની અંદર આવતા કેટલાક દાખલાઓ વિશે ચર્ચા કરીશું. તો એકવાર આ નિત્ય સમૂહ નોટ ડાઉન કરી દેજો જેથી તમે કોઈ પણ દાખલાની સરળતાથી ગણતરી કરી શકો. તો નિત્ય સમૂહ નોટ ડાઉન કરી દેજો. હવે જો મિત્રો આપણે આગળનો એટલે કે નિત્ય સમ નંબર 4 જોઈએ. અહીંયા જો x + x + 2 આપેલું છે. બરાબર. તો આપણે આગળ નિત્ય સમ શીખ્યા એ જ પ્રમાણે અહીંયા આ બંને કૌંસ વચ્ચેનો સંબંધ શાનો છે, ગુણાકારનો છે. અહીંયા પહેલા x નો ગુણાકાર કૌંસ જોડે કરીએ એટલે કે x નો ગુણાકાર x + b જોડે કરવાનો, પછી પ્લસ એનો ગુણાકાર, અહીંયા જો બીજું પદ એ છે પણ કેવું છે પ્લસ, એટલે પ્લસ એ, એનો ગુણાકાર એક્સ પ્લસ બી જોડે કરીએ. હવે જો અહીંયા એક્સ નો ગુણાકાર, એક્સ નો ગુણાકાર કયા પદ જોડે થાય, તો એક્સ નો ગુણાકાર એક્સ જોડે કરવાનો છે. બરાબર. તો શું થાય, એક્સ સ્ક્વેર થાય, પછી અહીંયા એક્સ નો ગુણાકાર બીજા પદ જોડે એટલે પ્લસ બી એક્સ થાય, પછી એનો ગુણાકાર એક્સ જોડે કરવાનો છે એટલે એ ગુણ્યા એક્સ,
એ એક્સ થાય, પછી એનો ગુણાકાર બી જોડે કરવાનો છે, પ્લસ એ ગુણ્યા પ્લસ બી, એ ગુણ્યા બી, એ બી થાય, બરાબર. હવે જો અહીંયાથી આ બંને પદ માંથી સામાન્ય શું દેખાય છે, તો સામાન્ય એક્સ દેખાય છે, એક્સ સ્ક્વેર પ્લસ બંને માંથી સામાન્ય એક્સ નીકળે છે, કૌંસમાં બી પ્લસ એ લખીએ અથવા એ પ્લસ બી લખીએ, પ્લસ એ ગુણ્યા બી એ બી, બરાબર. આ થઈ ગયું નિત્યસમ નંબર ચાર. હવે સ્વાધ્યાય પોઈન્ટ પાંચ ની અંદર પ્રશ્ન નંબર એક આપેલો છે, અહીંયા કીધેલું છે કે યોગ્ય નિત્યસમ નો ઉપયોગ કરીને ગુણાકાર મેળવો. અહીંયા જો બધા દાખલાઓ પ્રમાણેના છે, એટલે કે બંને કૌંસ વચ્ચેનો સંબંધ સામો છે ગુણાકારનો, બરાબર. એક્સ પ્લસ વન છે, એક્સ પ્લસ બી છે, નિત્યસમ કયો લાગુ પડે છે, આ જ નિત્યસમ એની અંદર લાગુ પડે છે, બરાબર. તો અહીંયા જો પેલા એક્સ નો ગુણાકાર એક્સ પ્લસ દસ જોડે કરવાનો, કારણ કે અહીંયા આપણે બે પદનો ગુણાકાર છે, બરાબર. આ બંને કૌંસ વચ્ચેનો સંબંધ છે ગુણાકારનો, તો પેલા પદ નો ગુણાકાર કૌંસ જોડે કરવાનો, એટલે કે એક્સ નો ગુણાકાર એક્સ પ્લસ દસ સાથે કરવાનો, પછી પ્લસ ચાર નો ગુણાકાર પણ એક્સ પ્લસ દસ સાથે કરવાનો. હવે અહીંયા જુઓ એક્સ ગુણ્યા એક્સ શું થાય, એક્સ સ્ક્વેર થાય, તો એક્સ નો ગુણાકાર એક્સ જોડે એક્સ સ્ક્વેર, પછી પ્લસ ગુણ્યા પ્લસ પ્લસ એક્સ નો ગુણાકાર દસ સાથે કરીએ તો શું થાય, દસ એક્સ થાય, પછી ચાર નો ગુણાકાર એક્સ જોડે કરીએ તો શું થાય, ચાર એક્સ થાય, પછી ચાર નો ગુણાકાર દસ જોડે કરીએ તો શું થાય, ચાર ગુણ્યા દસ ચાલીસ થાય. હવે જો અહીં એક્સ સ્ક્વેર પછી દસ એક્સ પ્લસ ચાર એક્સ કેટલા થાય, જો બંને એક્સ એક્સ વાળા પદો છે સરવાળો થાય, તો દસ એક્સ અને ચાર એક્સ તો ચૌદ એક્સ પ્લસ ચાલીસ, બરાબર. તો આ થઈ ગયો આપણો જવાબ. તો મિત્રો આવા જ કેટલાક દાખલાઓ આપેલા છે, એ તમારે ઘરે પ્રેક્ટિસ કરવાની, અને આગળનું દાખલો એટલે કે દાખલા નંબર બે ત્રણ અને ચાર એને આપણે આગળના લેક્ચર ની અંદર એટલે કે લેક્ચર નંબર અઠ્યાવીસ ની અંદર આપણે ચર્ચા કરીશું. તો થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો, એક વાર નોટ ડાઉન કરી દેજો જેથી સરળતાથી સમજી શકાય.